નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત એમાં ચેપ્ટર નંબર પાંચ યોજક તત્ર દુર્લભઃ એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે એ ગધ્યોનો અભ્યાસ કરીશું તો આજના વિડીયોમાં હું બસવા મનીષા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં ગદ્ય પાંચ યોજક તત્ર દુર્લભઃ એ ગદ્યનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો યોજકઃનો અર્થ શું થશે યોજકઃ એટલે યોજક તત્ર એટલે ત્યાં દુર્લભહ એટલે મુશ્કેલ છે એનું ગુજરાત શું અર્થ થશે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો આ ગધ્યમાં પ્રાણી માત્રમાં દોષ હોય છે જ પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ આ વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીત દ્વારા જ આ જ હકીકત જણાવી છે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રાણીઓમાં કે દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક ખામી હોય છે પરંતુ એની સાથે કંઈક અંશે કોઈક ગુણો પણ એનામાં હોય જ છે અહીં પણ ઊંટ એ સ્ટાર્ટિંગમાં બધા પ્રાણીઓનો વાક કાઢે છે દોષ આપે છે કે તારું તો આ વાકું છે તે વાકું છે આ સારું નથી દેખાતું તે સારું નથી દેખાતું પરંતુ છેલ્લા પર શિયાળ એને સમજાવે છે કે તારામાં પણ ઉટને કહે છે કે તારામાં પણ એવા ઘણા બધા અંગો એ અંગો વિશે કહે છે કે ખામી છે પરંતુ અ કંઈક અંશે એનામાં પણ કયો ગુણ છે એ બતાવે છે શિયાળ તો આપણે જોઈશું એ વાર્તા સાંભળવી સૌને તમને ગમશે અને તમે સાંભળજો સાંભળવી ગમે છે ને ઓકે ચાલો હું શરૂઆત કરું છું એક ઊંટ છે હં ઊંટ સ્વભાવે વાકું છે દોષદ્રષ્ટા છે તે કાયમ દોષ એટલે કે વાક જ જુએ છે હં એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે આમ તેમ જંગલમાં ફરી રહ્યું છે કોણ ઊંટ ભાઈ ત્યારે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાજ વાકી છે પોપટ શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઊટ કૂતરાને કહે છે હે કૂતરા તારું પૂંછડું વાકું છે કૂતરો લાજ અનુભવે છે ઊટ હસે છે અને આગળ જાય છે રસ્તામાં એક બગલો મળે છે બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોક વાકી છે બગલો ઊંટ તરફ જોતો પણ નથી હા કોઈક વાગ કાઢે તો એની તરફ જોવાની ઈચ્છા થાય વિદ્યાર્થી મિત્રો નહીં ને તો એવી જ રીતના બગલાની વા બગલાનો વાઘ કાઢે છે ઊંટ એટલે ઊંટ તરફ બગલો જોઈ બી નહીં એ તો ચાલ્યા કરે છે રસ્તામાં શિયાળ મળે છે શિયાળ કોને મળે છે ઊંટને ત્યારે શિયાળે પૂછે છે હે ઊંટ ભાઈ કેમ છે હમ આરોગ્ય સારું છે ને હા તબિયત તો તમારી સારી છે ને ત્યારે ઊંટ બોલે છે આરોગ્ય સારું આરોગ્ય સારું છે પણ બીજું કાંઈ સારું નથી પોપટની ચાંચ વાંકી છે કૂતરાનું પૂંછડું વાંકું છે બગલાની ડોકવાકી છે બધાનું જ વાક કાઢે છે ઊટભાઈ ત્યારે શિયાળ બોલે છે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે અને વિદ્યાર્થી મિત્રો પોપટ કેટલું મસ્ત બોલે મનુષ્યની વાણી બોલી શકે છે ને કૂતરાનું પૂંછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે દરેકના ઘર ઘરમાં ભાગ્યે જ ને તો કૂતરું પાળેલું હોય અને એ માલિકનું વફાદાર હોય છે ને કોઈ જોર આવે તો તરત જ એ ભૂકે એટલે એ પોતાનો માલિક પ્રત્યે વફાદાર રહે છે બગલાની ડોક વાકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે તમારા પણ બધા અંગોવાકા છે શું કહે છે શિયાળ ઉટને કે તમારા તો બધા જ અંગોવાકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો વળી તેમની ચાંચનો પૂછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ છે કશું જ નકામું નથી વિદ્યાર્થી મિત્રો મંત્ર ન હોય એવા એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી આરોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી તે બાબતમાં યોજક દુર્લભ હોય છે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા કહેતા મને દલપતરામનું એક કાવ્ય યાદ આવે છે તે તમને હું કહીશ ઉટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે પોપટની ચાંચ વાંકી બગલાની ડોક વાંકી કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાકું આપના આધાર છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હું પઠન કરીશ અને સાથે ગુજરાતી અનુવાદ પણ સમજાવીશ એક એક શબ્દનો અર્થ સમજાવીશ તો તમે એક ઉષ્ટર અસર સ્વભાવે વક્રદા દોષ એવ પશ્યતી એક वने વને અટતી એક अस्ति એક એટલે શું થશે એક એટલે એક આગળ ધ્યાન આપજો ઉષ્ટ્ર સ્વભાવે વક્રસ્તી ઉષ્ટ્ર એટલે શું થશે ઉટ સ્વભાવે એટલે સ્વભાવે

સ સર્વદા દોષ એવ પશ્યતી સ એટલે તે સર્વદા એટલે કાયમ દોષ એટલે દોષ વાક એ સ એવ એટલે જ પશ્યતી એટલે જુએ છે પશ્યતી એટલે જુએ છે તે કાયમ દોષ એટલે કે વાક જ જુએ છે આગળ ધ્યાન આપજો એકદા સહ વને અટતી એકદા એટલે એક વાર સહ તે વને વને જંગલમાં જંગલમાં એટલે શું થશે અટતી ફરી રહ્યું છે અટતી એટલે ફરી રહ્યું છે એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે એક વાર આખું ભાષાંતર જુઓ એક ઊટ છે ઊટ સ્વભાવે દોષ દ્રષ્ટા છે તે કાયમ દોષ વાક જ જુએ છે એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે આગળ ધ્યાન આપો માર્ગેશ વૃક્ષ એક પશ્ય સુકમ કથયતી હે સુક તવ ચંચુહ વક્ર અસ્તી

એકમ એટલે એક એકમ એટલે એક સુકમ એટલે પોપટ હા અહીં પોપટનું ચિત્ર આપવામાં આવેલ છે બાજુમાં જુઓ આ પોપટ છે ઝાડ ઉપર બેઠેલું છે ને પશ્યતી એટલે કહે છે પશ્યતી એટલે જુએ છે પશ્યતી એટલે શું જુએ છે કોણ જુએ છે ઊટ કોને જુએ છે પોપટને આગળ ધ્યાન આપો ઉષ્ટ્ર સુકમ કમ કથયતી હે સુક તવ ઉષ્ટ્ર એટલે ઉટ સુકમ એટલે પોપટ કથયતી એટલે કથયતી એટલે શું કહે છે હે એટલે હે સુકમ એટલે પોપટ તવ તવ એટલે તારું તવ એટલે તારી પોપટ કહે છે ઊટ પોપટને કહે છે હે પોપટ ચંચુહ એટલે ચાચ વકરા એટલે વાકી વકરા એટલે શું થશે વાકી અસ્તી એટલે છે સુકહ લજ્જા એટલે પોપટ સુકહ એટલે પોપટ લજ્જા એટલે શરમ અનુભવે છે અનુભવતી એટલે અનુભવે છે ઉષ્ટ્રહ ઉષ્ટ્રહ એટલે ઊંટ હસતી એટલે હસે છે ચ એટલે અને ચલતી એટલે અગ્રેચલતે એટલે આગળ જાય છે ફરીથી ધ્યાન આપો માર્ગે સહ એટલે રસ્તામાં વૃક્ષ ઉપર એક પોપટ જુએ છે ઊટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ વાકી છે શું ચાંચ વાકી છે પોપટ બિચારું શરમ અનુભવે છે ઊટ હસે છે ઊટ એના પર હસતો હોય છે અને એ આગળ જાય છે આગળ જ માર્ગેશ કુક્કુરમ પશ્યતી ઉષ્ટ્ર કુક્કુરમ કથયતી હે તવ પૂછમ વક્રમ અસતિ કુક્કુર લજ્જા અનુભવતી ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી અહીંયા રસ્તામાં જુઓ શું મળે છે કૂતરો મળે છે ઊટને માર્ગે શહ માર્ગે શહ એટલે રસ્તામાં શહ એટલે તે કુકુરમ એટલે શું થશે કૂતરાને પશ્યતી એટલે જુએ છે માર્ગમાં કૂતરાને કોણ જુએ છે ઊંટ કૂતરાને માર્ગમાં જુએ છે ઉષ્ટ્ર એટલે ઊંટ ઉષ્ટ્ર એટલે સુ થશે ઊંટ કુકુરમ એટલે કૂતરાને કથયતી એટલે કહે છે હે કુકુર હે કુકુરહ એટલે હે કૂતરા તવ એટલે તારી પૂચ્છમ એટલે પૂછડી વક્રમ અસ્તિ એટલે વાકી છે વાકું છે કુકુર લજ્જા અનુભવતી કુકુર એટલે કૂતરો લજ્જા એટલે શરમ લજ્જા અનુભવતી એટલે અનુભવે છે ઉષ્ટ્ર હસતી ઉષ્ટ્ર હસતી એટલે ઊઠ હસે છે અગ્રે ચલતી એટલે આગળ જાય છે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઊંટ કૂતરાને જુએ છે રસ્તામાં હે કૂતરા તારું પૂંછડું વાકું છે કૂતરો લાજ અનુભવે છે શરમ અનુભવે છે ઊંટ એના પર હસે છે અને હજુ આગળ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી જ આપણે જોઈશું અહીંથી તમે આગળના વિડીયોમાં ભાગ ટુમાં જોઈ શકશો